Describe the pictures in about 10 sentences. 10 વાક્યમાં તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે. પેલી બે વખત સમજાવેલું જ છે. શું સમજાવ્યું યાદ છે કે નહીં? ધીસ ઇઝ એ પિક્ચર ઓફ ફલાણું. ધેર ઇઝ ને ધેર આર વાળા સેન્ટેન્સ લખવા માંડો. આ તો બહુ સારું પિક્ચર છે. શું કામ? ધારો એટલા સેન્ટેન્સ લખો ભાઈ, પણ માર્ક આઉટ કરવાનો. ચાર ભાગ કરી નાખો. એક તો ઉપર નીચે મિડલ, લેફ્ટ ને રાઈટ, લેફ્ટ અપર, લેફ્ટ લોવર, રાઈટ અપર, રાઈટ લોવર. એ જે એના ડાયરેક્શનમાં તમારે જોઈ લ્યો ભાઈ. અહીંયા બધા શું છે તો કે ડિયર્સ. હા, એક બે ત્રણ ચાર ડિયર્સ જોવાવાળા વ્યક્તિ, અહીંયા વોકિંગ કરવાવાળા વ્યક્તિ. એલિફન્ટ છે, એલિફન્ટ ઉપર ચિલ્ડ્રન છે. ટ્રીસ છે, કેજની અંદર કોઈ પણ પ્રાણી છે. પછી દીપડો હોય, સિંહ હોય, ગમે હોય, મંકી કેજ છે, બરોબર. હિપ્પો છે, હિપ્પોને જોનારા સમ બોયઝ સમ ગર્લ્સ. હે, ધેર ઇઝ વન મેન વિથ ઇઝ સન. વન મેન ઇઝ વોચિંગ, ધેર ઇઝ અ વન મેન વોચિંગ ધ લાયન. ધ લાયન ઇઝ રોરિંગ. ભલે સ્માઇલિંગ કરતું દેખાય, આમ સ્માઇલ આપે છે. આપણે એવું ન લખાયો, ધ લાયન ઇઝ સ્માઇલિંગ એટ ધ મેન, એવું નથી લખવાનું. એ રોરિંગ જ આવે, સ્માઇલિંગ ન લખતા વળી ક્યાંક વળી પાછું કહે આ તો દાંત કાઢતો એવું લાગે છે. એ ભલે દાંત કાઢતો, આપણે રોરિંગ જ લખવાનું. વો એવું લખાય, ખોટા ખોટું નથી લખવાનું. હો, એ તો ચિત્ર દોરતી વખતે વસ્તુ થઈ ગયું, સ્માઇલિંગ ફેસ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. પણ 10 સેન્ટેન્સ આ રીતના આપણે લખી નાખવાના છે. આવી રીતના તમે બોર્ડની એક્ઝામમાં પણ રોર કરજો, સ્માઇલ કરતા કરતા રોર કરજો, અને વધુ વધુ માર્ક્સ મેળવજો. એવી શુભકામનાઓ સાથે બેસ્ટ ઓફ લક ફ્રોમ આલ્ફા વિદ્યા સંકુલ.